ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા જોઈશું સૌથી પહેલાં વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે ખૂબ સહેલી ખાલી જગ્યા છે કે ભાઈ વર્તુળનું જે કેન્દ્ર છે એ વર્તુળના બહારના ભાગમાં છે કે અંદરના ભાગમાં આપણને આનો જવાબ ખબર છે વર્તુળનું કેન્દ્ર જે છે એ વર્તુળના અંદરના ભાગમાં હોય છે ચાલો સમજીએ કેવી રીતે વર્તુળનું કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં એ સમજવા માટે મેં એક ઓકેન્દ્રિત વર્તુળ લીધું છે હું વર્તુળને ખસેડું છું તો પણ વર્તુળનું કેન્દ્ર જે છે તમે જોઈ શકો છો વર્તુળના અંદરના ભાગમાં જ રહેશે હવે હું વર્તુળની આ સપાટીને સ્પર્શીને આમ કરું છું તો પણ વર્તુળનું કેન્દ્ર એના અંદરના ભાગમાં જ રહેશે વર્તુળની ત્રિજ્યા હું નાની મોટી કરી જોઉં છું આ વર્તુળ મેં મોટું કર્યું વર્તુળ નાનું કર્યું તો પણ વર્તુળનું કેન્દ્ર જે છે એ વર્તુળના અંદરના જ ભાગમાં રહે છે એટલે કહી શકાય કે વર્તુળનું આ જે કેન્દ્ર જે છે એ આ વર્તુળના અંદરના ભાગમાં હોય છે બીજી ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યા નંબર બે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં આવેલું છે આનો જવાબ આવશે મિત્રો આ બિંદુ જે છે એ વર્તુળના બહારના ભાગમાં આવશે ચાલો સમજીએ કેવી રીતે દોસ્તો અહીંયા આગળ આ ઓકેન્દ્રિત વર્તુળ છે અને આ વર્તુળની ત્રિજ્યા અહીં આપણે જોઈ શકીએ છીએ આર બરાબર બે પોઈન્ટ આઠ એકમ છે હું ત્રિજ્યા જરૂર મુજબ અહીંથી બદલી પણ શકું છું પણ હું અનુકૂળ ત્રિજ્યા રાખું છું આર બરાબર ત્રણ એકમ રાખું છું હવે આપણો પ્રશ્ન એવો છે કે હું એવું એક બિંદુ લઉં કે જે વર્તુળના કેન્દ્રથી એની ત્રિજ્યા કરતાં એટલે કે ત્રણ એકમ કરતાં વધારે અંતર ધરાવતું હોય તો એ બિંદુ જે છે એ વર્તુળના અંદરના ભાગમાં હશે કે બહારના ભાગમાં ચાલો ચેક કરીએ હું અનાય લઈ લઉં છું આ બિંદુ પીને તમે જોઈ શકો છો કે અત્યારે આ બિંદુ પી જે છે એ વર્તુળના કેન્દ્રથી એક પોઈન્ટ અઠ્ઠાણું એકમ દૂર છે હું બે એકમ દૂર છે તમે જોઈ શકો છો અને હું બરાબર ત્રણે કમ વર્તુળ પર મળશે બરાબર ત્રણે પછી ત્રણથી વધારે લઈશ એટલે કે ત્રીજા કરતાં વધારે માપ લઈશ તો એ વર્તુળની કઈ જતું રહેશે બિંદુ બહાર જતું રહેશે તમે જો અહીં વર્તુળ પર રહીશ તો ત્રણ થશે અને જેઓ વર્તુળની બહાર જઈશું એટલે ત્રીજા આ જે બિંદુનું અંતર જે છે એ કેન્દ્રથી એ વધી જશે એટલે એ વર્તુળની બહાર જતું રહેશે એટલે કહી શકાય કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે હવે આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈશું ત્રીજી ખાલી જગ્યા આ પ્રમાણે છે વર્તુળની મોટામાં મોટી જે જીવા છે એ વર્તુળનો ખાલી જગ્યા છે આપણે આ મોઢે કરી નાખ્યું હોય છે મોટે ભાગે કે ભાઈ વર્તુળની મોટામાં મોટી જીવા જે છે વર્તુળનો વ્યાસ હોય છે ચાલો આપણે સમજવાની કોશિશ કરીએ કે વર્તુળની મોટામાં મોટી જીવાએ વ્યાસ બને છે કે નહીં આની સમજ મેળવવા માટે મેં એક ઓકેન્દ્રિત વર્તુળ લીધું છે આ વર્તુળની ત્રિજ્યા હાલ આર બરાબર બે પોઈન્ટ એક એકમ છે હું આની ત્રિજ્યા થોડી બદલું છું માની લો કે આ વર્તુળની ત્રિજ્યા હું રાખી દઉં છું ત્રણ એકમ જુદી પણ રાખી શકાય આ વર્તુળની ત્રિજ્યા જે છે ત્રણ એકમ છે હવે અહીંયા આગળ આ એક રેખાખંડ પીકયુ છે આ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ જે છે એ તમે જોઈ શકો છો વર્તુળ પરના બિંદુઓ છે એટલે એવું કહી શકાય કે આ રેખાખંડ પિક્યું જે છે એ આ ઓકેન્દ્રિત વર્તુળની જીવા છે હવે હું આ જીવાને અહીંથી ખસેડું છું તમે જુઓ જીવાને હું કેન્દ્રથી દૂર લઈ ગયો તો જીવાનું માપ ઘટે છે હું થોડુંક નજીક લઈ જાઉં છું તો જુઓ જીવાનું માપ વધે છે ચાર પોઈન્ટ એકમ હજી વધારે નજીક લઈ ગયો તો હજી એનું માપ વધે છે હું હજી નજીક લઈ જાઉં છું તો એનું માપ વધે છે આ મેક્સિમમ ક્યારે થાય છે મોટામાં મોટી મારે જીવા શોધવી છે અથવા તો મોટામાં મોટી જીવા મારે જોઈએ છે તો મોટામાં મોટી જીવા ક્યારે થાય છે એ હું જોવા માગું છું પાંચ પોઈન્ટ અઠ્ઠાણું એકમ થયું હવે હું આને બરાબર કેન્દ્ર પર મૂકી દઉં એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા લઉં તો એનું માપ છ એકમ થઈ ગયું આ જીવાની લંબાઈ અત્યારે છ એકમ છે આ વર્તુળનો વ્યાસ બની ગયો છે મિત્રો કેમ કે કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે કે અનુમાપ પણ ત્રણ એકમ થાય આ બાજુનું આ ત્રિજ્યા થાય અને આ પણ ત્રિજ્યા થાય એટલે છ એકમ થયો આ વર્તુળનો વ્યાસ થયો હવે હું આગળ લઈ જાઉં તો આ જીવાનો માપ ઘટતું જાય છે જુઓ એટલે જીવાની મેક્સિમમ લંબાઈ ક્યારે હોય છે કે જ્યારે કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે હવે આપણો પ્રશ્ન એવો છે કે વર્તુળમાં મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું બની જાય છે તો આપણે જોયું કે વર્તુળની આ નાની જ આ નાની જીવા આ મોટી થતી જાય અને કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે એ વર્તુળની જીવા સૌથી મોટી હોય છે એટલે એટલે વર્તુળનો વર્તુળનો વ્યાસ વ્યાસ બની જાય છે 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 કહી શકાય કે વર્તુળની મોટામાં મોટી જીવા જે એ ચોથી ખાલી જગ્યા જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુ બની જાય તો તે ચાપ ખાલી જગ્યા છે ત્યારે આવા સંજોગોમાં આ ચાપને અર્ધવર્તુળ કહે છે ચાલો અને સમજીએ કેવી રીતે થાય છે આ આની સમજ મેળવવા માટે મેં એક ઓ કેન્દ્રિત વર્તુળ લીધું છે આ વર્તુળની ત્રિજ્યા હાલ આર બરાબર બે પોઈન્ટ એક એકમ છે હું આની ત્રિજ્યા થોડી બદલું છું માની લો કે આ વર્તુળની ત્રિજ્યા હું રાખી દઉં છું ત્રણ એકમ જુદી પણ રાખી શકાય આ વર્તુળની ત્રિજ્યા જે છે ત્રણ એકમ છે હવે અહીંયા આગળ આ એક રેખાખંડ પી છે આ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ જે છે એ તમે જોઈ શકો છો વર્તુળ પરના બિંદુઓ છે એટલે એવું કહી શકાય કે આ રેખાખંડ પિક્યું જે છે એ આ ઓકેન્દ્રિત વર્તુળની જીવા છે હવે હું આ જીવાને અહીંથી ખસેડું છું તમે જુઓ જીવાને હું કેન્દ્રથી દૂર લઈ ગયો તો જીવાનું માપ ઘટે છે હું થોડુંક નજીક લઈ જાઉં છું તો જુઓ જીવાનું માપ વધે છે ચાર પોઈન્ટ એકમ હજી વધારે નજીક લઈ ગયો તો હજી એનું માપ વધે છે હું હજી નજીક લઈ જાઉં છું તો એનો માપ વધે છે આ મેક્સિમમ ક્યારે થાય છે મોટામાં મોટી મારે જીવા શોધવી છે અથવા તો મોટામાં મોટી જીવા મારે જોઈએ છે તો મોટામાં મોટી જીવા ક્યારે થાય છે એ હું જોવા માગું છું પાંચ પોઈન્ટ અઠ્ઠાણું એકમ થયું હવે હું આને બરાબર કેન્દ્ર પર મૂકી દઉં એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા લઉં તો એનું માપ છ એકમ થઈ ગયું આ જીવાની લંબાઈ અત્યારે છ એકમ છે આ વર્તુળનો વ્યાસ બની ગયો છે મિત્રો કેમ કે કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે કે આનુંમાપ પણ ત્રણ એકમ થાય આ બાજુનું આ ત્રિજ્યા થાય અને આ પણ ત્રિજ્યા થાય એટલે છ એકમ થયો આ વર્તુળનો વ્યાસ થયો હવે હું આગળ લઈ જાઉં તો આ જીવાનું માપ ઘટતું જાય છે જુઓ એટલે જીવાની મેક્સિમમ લંબાઈ ક્યારે હોય છે કે જ્યારે કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે હવે આપણો પ્રશ્ન એવો છે કે વર્તુળમાં મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું બની જાય છે તો આપણે જોયું કે વર્તુળની આ નાની જ આ નાની જીવા આ મોટી થતી જાય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે એ વર્તુળની જીવા સૌથી મોટી હોય છે એટલે વર્તુળનો વ્યાસ બની જાય છે એટલે કહી શકાય કે વર્તુળની મોટામાં મોટી જીવા જે છે પાંચમી ખાલી જગ્યા જોઈશું ખાલી ખાલી જગ્યા નંબર પાંચ વર્તુળનો વૃત્ખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે વર્તુળના વૃત્ખંડની વ્યાખ્યા જોઈએ અથવા તો વર્તુળનો વૃતખંડ કોને કહેવાય તે સમજીએ જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળનો વૃત્ખંડ કહે છે તો અહીં વર્તુળની વર્તુળના ચાપની વાત તો આવી ગઈ છે તો બાકી શું રહ્યું જીવા ચલો આકૃતિ દોરીને પણ સમજીએ મિત્રો આ કેન્દ્રિત વર્તુળ છે એની આ એક જીવા એ બી છે આ લઘુચાપ એ બી છે આ ગુરુચાપ એ બી છે તો આ જીવા અને એને અનુરૂપ ચાપની વચ્ચે આ જે વર્તુળનો પ્રદેશ છે એને લઘુવૃતખંડ કહેવાય એ જ રીતે આને ગુરુવૃત્ખંડ કહેવાય એટલે આનો જવાબ આવશે જીવા જીવા અને બંનેમાંથી કોઈપણ ચાપ તો ચાપ આવી ગયું છે એટલે જીવા બાકી છે એટલે અહીં જીવા વચ્ચેનો પ્રદેશ આવશે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ જે છે એ વર્તુળનો વૃત્ખંડ છે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે આ પ્રશ્નની સમજ મેં આગલા વિડિયોમાં આપી દીધેલી છે સમતલ લીધું હતું આ રીતે આપણે એમાં વર્તુળ દોર્યું હતું વર્તુળ દોરવાથી આ સમતલનું કેટલા ભાગમાં વિભાજન થયું તો વર્તુળનો અંદરનો ભાગ વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળ આ વર્તુળ એમ ત્રણ ભાગમાં વિભાજન થયું હતું એટલે જવાબ આવશે ત્રણ જવાબ આવશે ત્રણ બીજો પ્રશ્ન જોઈશું નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે લખો અને તમારા જવાબના કારણ આપો જો અસત્ય હોય તો આપણે કારણ આપવું પડશે પ્રશ્ન આ પ્રમાણે છે અથવા તો વિધાન આ પ્રમાણે છે કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે આપણે જોડીએ તો એ જે રેખાખંડ છે વર્તુળની ત્રિજ્યા છે ચાલો ચેક કરીએ મને લોકો આ એક વર્તુળનું કેન્દ્ર છે અને હું એક ચોક્કસ ત્રિજ્યાવાળું વર્તુળ લઈ લઉં છું અને અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે આ વર્તુળનું કેન્દ્ર લઉં અને વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઉં આ વર્તુળનું કેન્દ્ર લઉં અને વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઉં અહીં જોઈ શકો છો તો એ શું બનશે વર્તુળની ત્રિજ્યા એટલે આપેલું વિધાન જે છે એ સત્ય છે હવે આપણે બીજું વિધાન જોઈશું વિધાન નંબર બે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે એટલે એવું કહેવા માગે છે કે આપણે એક વર્તુળ લઈએ અને એની અંદર જે સમાન લંબાઈની જીવાઓ હોય એની સંખ્યા શાંત છે એટલે કે આપણે ગણી શકીએ કોઈ ચોક્કસ સંખ્યા આપણે દર્શાવી શકીએ એવું કહેવા માંગે છે આપેલું વિધાન છે મિત્રો ખોટું છે કેમ કે સમાન લંબાઈની કોઈ એક વર્તુળમાં જીવા લઈએ તો એની સંખ્યા જે છે અનંત હોય છે ચાલો જોઈએ કેવી રીતે મિત્રો વર્તુળોમાં સમાન લંબાઈની જીવાઓ જે છે એ અસંખ્ય છે અનંત છે કે એની સંખ્યા શાંત છે એ આપણે આ રિસોર્સ દ્વારા સમજવાની કોશિશ કરીએ આ કેન્દ્રિત વર્તુળ છે એમાં મેં સમાન લંબાઈની બે જીવાઓ દર્શાવેલી છે અહીંયા આગળ કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે એટલે એની લંબાઈ સમાન છે હવે હું આ બિંદુની મદદથી બીજી એક લઉં છું જો આ આ બધી જીવાઓ છે આ આ રીતે હું દર્શાવી શકું છું જુદી જુદી જીવાઓને એટલે આ રીતે એ ગણી શકાય એટલી નથી અનંત છે એવી જ રીતે એની પોઝિશન હું બદલી શકું છું ત્રાસી કરીને પણ દોરી શકું છું માની લો કે પાંચ પોઈન્ટ છ છે તો પાંચ પોઈન્ટ છ અને પાંચ પોઈન્ટ સાતની વચ્ચે પાંચ પોઈન્ટ એકસઠ લંબાઈની જીવા પણ લઈ શકાય પાંચ પોઈન્ટ છ એક એકની પણ લઈ શકાય પાંચ પોઈન્ટ છ એક 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 પાંચ પોઈન્ટ છ એનાથી આગળ એક 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 એમ અનંત જીવાઓ થશે સમાન એક જ વર્તુળમાં સમાન લંબાઈની જીવાઓ જે છે એ અનંત થશે મિત્રો આ રીતે હવે આપણે ત્રીજું વિધાન જોઈશું જો વર્તુળને ત્રણ સમાન ચાપમાં વિભાજીત કરવામાં આવે તો તે પ્રત્યેક જે ચાપ બને છે એ ગુરુ ચાપ છે આપેલું વિધાન અસત્ય છે મિત્રો કારણ કે જે ત્રણ ચાપ બને છે એક જ વર્તુળના એ પ્રત્યેક લઘુ ચાપ છે ચાલો ચકાસીએ કેવી રીતે અહીં આગળ એક વર્તુળ આપેલું છે ઓ કેન્દ્રિત અને એમાં ત્રણ ચાપ છે એક ચાપ આ છે બીજો ચાપ આ છે અને ત્રીજો ચાપ આ છે હવે આ ત્રણેય ચાપને હું સમાન લંબાઈમાં દર્શાવી દઉં છું એવી રીતે ગોઠવું છું અથવા તો એ ખૂણા જે છે એકસો વીસ કરી દઉં છું એકસો વીસ હવે આ પણ ચાણું ખૂણો છે એને પણ હું સમાન એટલે કે એકસો વીસ કરી દઉં છું એટલે આ ખૂણો જે છે એ પણ એકસો વીસ નો થઈ જશે તમે જોઈ શકો છો સાત એકમ સાત એકમ ને સાત એકમ છે અને જોઈ શકાય છે કે વર્તુળને ત્રણ સમાન ચાપમાં મેં ભાગ કરી દા તો અર્ધવર્તુળ ચાપ પણ બનતો નથી એ તો ગુરુ ચાપ બનવાનો કોઈ પ્રશ્ન થતો નથી એટલે ત્રણેય લઘુ ચાપ છે એટલે આપેલું વિધાન જે છે એ અસત્ય છે ચોથું વિધાન વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે આપેલું વિધાન જે છે સત્ય છે વર્તુળની જીવા જે છે એ કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે વર્તુળનો વ્યાસ બને છે અને વર્તુળનો વ્યાસ જે છે એ ત્રિજ્યા કરતાં બમણો છે એટલે આપણું આપેલું જે વિધાન છે એ સાચું છે પાંચમું વિધાન જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે આપેલું વિધાન જે છે એ ખોટું છે મિત્રો કારણ કે જીવા અને જે ચાપ છે એની સંગત અથવા એની વચ્ચે જે ભાગ છે એને વૃતખંડ કહેવામાં આવે છે છઠ્ઠું વિધાન વર્તુળ એ સમતલી આકૃતિ છે આપેલું વિધાન સાચું છે કેમ કે વર્તુળ જે છે એ સમતલી આકૃતિ છે અથવા બીજી રીતે વર્તુળના બધા બિંદુઓ જે છે એ સમતલ પર દોરવામાં આવે છે